નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જેમ્સ એકેડમી ચેનલમાં અલ્પેશ ઠુમ્મરવતી વતી આપનું હાર્દિક સ્વાગત છે આજનો આપણો ટોપિક છે બાર સાયન્સ એનસીઆરટી ચેપ્ટર નંબર સેવન પ્રત્યાવર્તી પ્રવાહ એમાં ટોપિક છે આજના વિડીયોનો સાત પોઈન્ટ સાત એસી પરિપથમાં પ્રવાહ જેને આપણે કહીએ છીએ પાવર ફેક્ટર શું કહીએ છીએ પાવર ફેક્ટર આ પ્રશ્ન એવી રીતે પણ પૂછાય એસી પરિપથ માટે પાવરની વ્યાખ્યા લખો એલ શ્રેણી પરિપથ એસી પરિપથ માટે સરેરાશ પાવરનું સૂત્ર મેળવો શું કહી શકે સરેરાશ પાવરનું સૂત્ર મેળવો વિદ્યાર્થી મિત્ર આપણે એક વસ્તુ ભણી ગયા છીએ વિદ્યુત પાવર કોને કહેવાય તો તમે ભણી ગયા છો કે વિદ્યુત પરિપથમાં જે દરથી વિદ્યુત ઊર્જાનું વિદ્યુત ઊર્જાનું એટલે કે વિદ્યુત ઉર્જા ખર્ચાય જે દરથી વિદ્યુત ઉર્જા ખર્ચાય એને આપણે વિદ્યુત પાવર કહીએ છીએ ફરીવાર કહું છું તમને એકવાર કે ભાઈ વિદ્યુત પરિપથમાં જે દરથી વિદ્યુત ઉર્જા ખર્ચાય તેને વિદ્યુત પાવર કહેવામાં આવે છે એસી પરિપથમાં તત્કાલીન પાવર મળતો નથી આ યાદ રાખવાનું તેથી આપણે વાસ્તવિક પાવર માપવામાં આવે છે તો પાવર ફેક્ટરમાં પહેલાં સરેરાશ પાવર કોને કહેવાય તો કહી શકાય કે એસી પરિપથને અથવા એસી પરિપથમાં વાસ્તવિક પાવર એટલે વાસ્તવિક પાવર એટલે સમગ્ર સમગ્ર આવર્તકાળ પરનું સમગ્ર આવર્તકાળ પરનું પાવરનું સરેરાશ મૂલ્ય સરેરાશ મૂલ્ય શું કીધું એસી પરિપથમાં વાસ્તવિક પાવર એટલે સમગ્ર આવર્તકાળ પરનું પાવરનું સરેરાશ મૂલ્ય ચલો હવે આપણે અહીંયા વાત કરીએ એલ સી આર શ્રેણી પરિપથની એલ સી આર શ્રેણી પરિપથમાં શ્રેણી પરિપથમાં વોલ્ટેજનું સૂત્ર આપણે ભણી ગયા યાદ કરો વી બરાબર વીએમ સાઈન ઓમેગા ટી જેવું તમે લાગુ પાડશો લાગુ પાડતા પરિપથમાંથી વહેતો પ્રવાહ લાગુ પાડતા વહેતો પ્રવાહ પરિપથમાંથી વહેતો પ્રવાહ સ્મોલ આઈ બરાબર આઈ એમ સાઈન ઓમેગા ટી પ્લસ ફાઈવ મળે છે તમે આવું કહી શકો છો વિદ્યાર્થી મિત્ર સરસ રીતે ઓકે ચલો આગળ વધીએ આગળ આપણે હવે તમે જે સૂત્ર ભણ્યા છો એ સૂત્ર પ્રમાણે તમે તમને આવડતું પણ હશે કદાચ કે ભાઈ આઈ બરાબર અહીંયા આઈ છે એમાં શું છે તો કે ભાઈ વીએમ અપોન અને ધીસ ફાઈવ ઇઝ ટુ તો ખબર છે કે ભાઈ ટેન ફાઇવ બરાબર એક્સી માઇનસ એક્સેલ અપ ઓન આર આમાંથી ફાઇવને કરતાં કરીશ તો ટેન ઇનવર્સ એક્સી માઇનસ એક્સેલ અપ આર થશે તો આ થયું ટેન ફાઈવ માટે હું તમને કહી શકું કે મારે હવે અહીંયા જોઈએ છે શું તો લાગુ પાડેલ પરિપથમાં લાગુ પાડેલ અથવા સ્રોત દ્વારા સ્રોત દ્વારા પૂરો પાડેલ અથવા પડાયેલ તાક્ષણિક પાવર તાક્ષણિક પાવર તાક્ષણિક પાવરનું આપણી પાસે સૂત્ર છે પી બરાબર વી ઈન્ટુ સ્મોલ આઈ વી ઈન્ટુ સ્મોલ આઈ વી ઇન્ટુ સ્મોલ આઈ કિંમતો મૂકી દઈએ ઉપરથી વિદ્યાર્થી મિત્રો વી તમારી પાસે અવેલેબલ છે કે ભાઈ વીએમ સાઇન ઓમેગા ટી અને તમારી પાસે આઈ છે સ્મોલ આઈ અહીંયા રહ્યો તમે અહીંયા ભણ્યા છો વીએમ અને આઈ એમ મેં લખાયું છે હવે તાજું તાજું છે ભાઈ ચાલો મૂકી દો ઇન ટુ શું લખી શકાય તો કે ભાઈ સ્મોલ આઈ એમ સાઈન ઓમેગા ટી પ્લસ ફાઈવ અચ્છા આમાંથી જે કોમન નીકળતું હોય કોમન તો ન કહેવાય ગોઠવવાનું છે તો વીએમ આઈએમ ગોઠવી દઉં છું અને બાય ટુ વડે ડિવાઈડ કરું ઇન્ટુ ટુ વડે ગુણીશ એટલે ટુ ટુ ઉડી ગયેલા ઉપરનું મૂળ રૂપ આવી ગયું ઓકે તો સાઈન ઓમેગા ટી ઇન્ટુ સાઈન ઓમેગા ટી પ્લસ ફાઈવ થશે તો આનું તો સૂત્ર છે મેથેમેટિક કે સાઈન ઇન્ટુ સાઈન ટુ સાઈન ઇન્ટુ સાઈન એનું આપણી પાસે એક સરસ મજાનું સૂત્ર છે જો યાદ હોય તો લખી શકાય તો એ લખી નાખું કે જ્યાં શું છે તો ટુ કોમન સૂત્ર લખીશ સાઈન એ સાઈન બી ઇઝ ઇક્વલ ટુ કોસ એ માઇનસ બી માઇનસ કોસ એ પ્લસ બી આ એનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો આ ખાસ નોંધ લેવી કે આ એનું સૂત્ર છે આ સૂત્ર આપણે અહીંયા એપ્લાય કરીએ તો પી બરાબર વીએમઆઈએમ બાય ટુ અહીંયા એપ્લાય કરવું છે તો કોસ ફાઇવ એટલે એ એટલે આમાંથી આ બાદ કરવાનું તો ઓમેગાટી ઓમેગાટી ઉડી જાય એટલે શું વધશે અહીંયા ફાઈવ માઇનસ કોસ એ પ્લસ બી આને પ્લસ કરવાનું એટલે શું થશે કોસ અને ઓમેગા પ્લસ ઓમેગાટી ટુ ઓમેગા પ્લસ ઓકે ક્લિયર ઓકે ફર્સ્ટ તમે આને કહી શકો સમીકરણ નંબર એક આપવું હોય તો આને કહી શકો સમીકરણ નંબર બે ઓકે આ જે મૂલ્ય બધા મને મળ્યા છે વિદ્યાર્થી મિત્રો એ મને સરેરાશ નથી મળ્યું મારે તો અહીંયા તમને ખબર છે કે સમીકરણની આ બાજુ ઓમેગા ટી આવે છે ઓમેગા ટી એટલે સમય સાથે બદલાય માટે કહી શકાય કે સમીકરણ બે ની જમણી બાજુ સમીકરણ બેની જમણી બાજુ ના બે પદોનું સરેરાશ બે પદોનું સરેરાશ એક પૂર્ણ ચક્ર સરેરાશ એક પૂર્ણ ચક્ર પાવરનું સરેરાશ આપે છે શું આપે છે પાવરનું સરેરાશ આપે છે જે પૈકી માત્ર બીજું પદ આજે બીજું પદ છે એ સમય પર આધાર રાખે છે બીજું પદ માત્ર બીજું પદ સમય પર આધાર રાખે છે આધાર રાખે છે શું કરે છે સમય પર આધાર રાખે છે આગળ વધીશું માટે સરેરાશ લેવું પડશે સમય પર આધાર રાખે છે અને જેનું સરેરાશ શૂન્ય થાય તમને પણ ખબર હશે સરેરાશ શૂન્ય થાય કારણ કે આની ઉપર એક ઘાત છે એક ઘાત હોય તો ઝીરો થાય એ પણ મેં તમને સમજાવ્યું છે ચલો ભાઈ આને એવરેજ લગાવી અને કાઢી નાખીશું તો અહીંયા આવશે વીએમ આઈ એમ બાય ટુ આ બાપુ ઝીરો થઈ ગયા આ ઝીરો થઈ ગયા તો અહીંયા શું આવી જાય કોસ ફાઈવ ખાલી ઓકે હવે હું આ જે ટુ છે એ બંનેને અલગ અલગ લખી શકું કઈ રીતે જુઓ વીએમ અપ ઓન રૂટ ટુ ઇન્ટુ આઈ એમ અપ ઓન રૂટ ટુ કોસ ફાઈવ એટલે ટુ છે અને રૂટ ટુ રૂટ ટુ બે વખત લખી શકાય આ યાદ રાખજો ખાસ નોંધ લેવાની રૂટ ટુ રૂટ ટુ બે વખત લખી શકાય છે ઓકે બીજું જ્યાં તમે ભણી ગયા હશો કે વીએમ બાય રૂટ ટુ બરાબર વી આઈ એમ બાય રૂટ ટુ બરાબર આઈ ધેટ્સ ફોર પી ઇઝ ઇક્વલ ટુ વીઆઈ કોસ ફાઈવ વીઆઈ કોસ સમીકરણ નંબર ત્રણ શું કહેવાય વીઆઈ કોસ ફાઈવ જેમાં કોસ ફાઈવની અંદર અને હજી આમાં પણ તમારે લખવું હોય તો લખી શકાય સમીકરણમાં હજી પણ તમે બદલી શકો છો વિદ્યાર્થી મિત્રો શું બદલી શકાય અને વીઆરએમએસ અને આઈઆરએમએસ પણ કહી શકાય એટલે હું આને આ રીતે લખું તો પણ તમારે ટેન્શન નથી લેવાનું અને વીઆરએમએસ પણ કહેવાય અને આઈઆરએમએસ પણ કહેવાય તો અથવા કરીને પી બરાબર વીઆરએમએસ આઈઆરએમ કશ ફાય આ પણ આપણે લખી શકીએ છીએ આ બંને સૂત્રમાં આપણે આ રીતે લખી શકાય બીજું તમારી પાસે ઓમ બાયનો નિયમ છે તમે ત્રીજા ચેપ્ટરમાં તમે જો કદાચ ભણ્યા હોય તો નથી ભણ્યા તો એ કોઈ વાંધો નહીં હું તમને ખાલી થોડુંક હાઇલાઇટ કરી દઈશ જે મારે જરૂરી છે તેટલું તમને કહી દઈશ કે વી બરાબર આય બાય આઈ આર અનુસાર તમે આની અંદર શું લો છો તો વી બરાબર આરની જગ્યાએ ઝેડ લેશો ઝેડ ફોર ઇમ્પિડન્સ તમે ભણી ગયા ચૂક્યા છો ઝેડ ફોર ઇમ્પિડન્સ ધીસ વેલ્યુ ફોર્ટિંગ હિયર એટલે કે આ કિંમતને હું આ બંનેમાં મૂકી શકું તો અહીંયા વીની જગ્યાએ મૂકીશ તો શું થશે હવે વીની જગ્યાએ મૂકીશ તો તો મને પી પાવર શું મળશે તો ફર્સ્ટ કોલ ઓફ પાવર પી ઇઝ ઇક્વલ ટુ વીની જગ્યાએ મૂકીશ એટલે આઈસ્ક્વેર ઝેડ કોશ ફાઈવ કોલ ફોર સમીકરણ નંબર ફોર અહીં સમીકરણ ત્રણ અને ચારમાં કોસ ફાઈવને પાવર ફેક્ટર કહે છે કોસ ફાયુને પાવર ફેક્ટર કહે છે આ ખાસ નોંધ લેવાની કોસ ફાઇવ છે એ શું છે પાવર ફેક્ટર સરેરાશ પાવર માત્ર વોલ્ટેજ અને પ્રવાહ પર આધારિત નથી ભાઈ હવે અહીં જોઈ શકો છો ધીસ ઇઝ સવારે પાવર છે તો આ વી અને આઈ ઉપર આધારિત છે અને કોસ ફાઈ કોસ ફાઈવ એટલે પાવર ફેક્ટર ખાલી બે ઉપર આધારિત નથી એની વચ્ચે બનતા ખૂણા પર પણ આધાર રાખે છે હવે આ આધાર રાખે છે એના ઉપરથી પછી આ લોકોએ ખાસ કિસ્સાઓ આપ્યા છે કે ભાઈ એલસીઆર અહીંથી પ્રશ્ન તમને અલગ પણ પૂછી શકે અને કન્ટિન્યુમાં પાવર ફેક્ટર એટલે શું તેના કિસ્સા સાથે વર્ણન કરો એલસીઆર શ્રેણી પરિપથમાં અહીંથી પૂછી શકે એસી પરિપથ માટે સરેરાશ પાવરનું સૂત્ર લખો અને જુદા જુદા કિસ્સા જણાવો તો અહીંયા લખવાના છે કિસ્સાઓ તો આપણે જોઈશું ફર્સ્ટ કિસ્સા તરફ આગળ વધીશું ફર્સ્ટ પહેલો કિસ્સો શું કહે છે ખાસ યાદ રાખવાનું છે પહેલા કિસ્સા માટે પહેલા કિસ્સામાં અહીંયા એવું કહી દીધું તમને અવરોધક પરિપથ આનું મિનિંગ શું થાય અવરોધક પરિપથ ખાલી આવું કહે અને ગુજરાતીમાં આપણે કેવું હોય તો આપણી ભાષામાં માત્ર બીજી ભાષામાં માત્ર શુદ્ધ અવરોધવાળા પરિપથ માટે અવરોધવાળા પરિપથ માટે સમજાવો એવું કહી શકે આપણને માત્ર અવરોધ હોય અચ્છા તમે ભણી ગયા છો કે માત્ર અવરોધ હોય માત્ર આર માટે તમે ભણી ગયા છો એટલે માત્ર આર હોય એને અવરોધક પરિપથ કહેવાય જેની અંદર ફાઈવ બરાબર ઝીરો થાય કારણ કે વી અને આઈ વચ્ચેનો સંબંધ ઝીરો થાય તો આપણે આ સૂત્રમાં કિંમત મૂકી દઈએ એ આ સૂત્રમાં અધરવાઇઝ આપણે આગળ પણ અહીંયા ભણ્યા છો આ સૂત્ર એમાં બેમાં ગમે એમાં કિંમત મૂકી શકો છો બંનેમાં મૂકીએ તો હું કહી શકું છું પાવર પી બરાબર હવે શું મળશે વીઆઈ કોસ ઝીરો અહીંયા ઝીરો લખીશું અથવા પી બરાબર આઈ સ્ક્વેર ઝેડ કોસ ઝીરો જ્યાં તમને બધાને ખબર છે કોસ ઝીરો સીખવાલ છે વન ધેન ફોર પી ઇઝ ઇક્વલ ટુ વીઆઈ અથવા પી બરાબર આઈ સ્ક્વેર ઝેડ ધીસ ઇઝ અવર ફર્સ્ટ કિસ્સો કહી શકાય કેવો હોય તો કે પહેલો કિસ્સો માત્ર અવરોધ પરિપથ માટે તો એનો જવાબ થયો કહેવાય અહીં પાવર વ્યય મહત્તમ છે એટલે કે પાવરનો વ્યય મહત્તમ થાય છે આ બંને આયા એ મહત્તમ કહેવાય મહત્તમ હોય છે એટલું લખી નાખવાનું ચલો સેકન્ડ કિસ્સામાં જઈએ તો સેકન્ડ કિસ્સામાં આ લોકોએ એવું કીધું કે તમે શુદ્ધ ઇન્ડક્ટર લો ઇન્ડક્ટર એટલે ઇન્ડકેટિવ અથવા શુદ્ધ કેપેસિટી પરિપથ માટે એટલે કાં તો સી હોય પરિપથમાં અને કાં તો આપણે શું કહી શકીએ એલ હોય ઉપર માત્ર અવરોધ જ હતો શું હતો અહીંયા માત્ર અવરોધ લીધો હતો હવે માત્ર જે પરિપથમાં ઇન્ડક્ટર અને કેપેસિટર હોય તેમાં તમને ખબર છે કે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત ફાઈવ ઇઝ ફાઈવ બાય કિંમતો મૂકી દઈએ તો પી બરાબર વી આઈ કોસ પાય બાય ટુ અથવા પી ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર ઝેડ કોસ પાય બાય ટુ જ્યાં તમને બધાને ખબર છે કોસ પાય બાય ટુ ઇઝ ટુ ઝીરો થાય બસ ત્યારે હવે આમાં કિંમતો મૂકવાની ઉપર તો અહીંયા પાવર મને ઝીરો મળશે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ ઝીરો મૂકીશ એટલે પાવર ઝીરો મળે છે એટલે પાવરનો વ્યય થતો નથી એમ કહે છે શું કહે છે ભાઈ પરિપથમાં પ્રવાહ વહે છે પણ પાવરનો વ્યય થતો નથી પાવર વપરાતો નથી નથી આવા પ્રવાહને મેં તમને એમ કીધું પરિપથમાંથી પ્રવાહ વહે છે પરંતુ અહીંયા લખવાનું પરિપથમાંથી પ્રવાહ વહે છે પરંતુ પાવર વપરાતો નથી આવા પ્રવાહને આવા પ્રવાહને વોટ લેસ પ્રવાહ કહેવામાં આવે છે વોટલેસ પ્રવાહ કહે છે કયો પ્રવાહ કહે છે વોટલેસ પ્રવાહ કહેવામાં આવે છે સિમ્પલ લોજિક છે ભાઈ ત્રીજા શરત તરફ આપણે આગળ વધીએ ત્રીજી શરત કે આપણે ત્રીજી શરત શું છે તો એમ કહે કે એલસીઆર શ્રેણી પરિપથ લઈ લો હેડો એમ કે એટલે ત્રણે ત્રણ લઈ લેવાના છે હા ભાઈ ઘટનામાં ત્રણે ત્રણ લો તો તમને ખબર છે કે એલસીઆર હોય તો ફાઇવ બરાબર હમણાં જ મેં લખ્યું હતું ટેન ઇનવર્સ એક્સ સી માઇનસ એક્સ બાય આર આવું કંઈક કહેવામાં આવેલું હતું એટલે કે તમે આર એલ લો અથવા આરસી લેસો અથવા આર એલ સીના પરિપથમાં ફાઈવ અશૂન્ય થાય શું થાય અશૂન્ય માટે કહી શકાય કે આવા કિસ્સામાં પાવર વ્યય તો માત્ર અવરોધકમાં જ થાય છે શેમાં થાય છે માત્ર અવરોધક હોય તો જ થાય છે બાકી થાય છે પણ ઓછો થાય પહેલાં બધામાં થાય તો ખરો જ ન થાય એવું તો નથી પણ થાય પણ ઓછો થાય છે કેવો થાય છે ઓછો એવું આપણે કહી શકીએ છીએ અને છેલ્લો કિસ્સો ચોથો કિસ્સો આપણો એમ કહે છે કે એલસીઆર શ્રેણી પરિપથમાં જો અનુનાદની ઘટના થાય તો શું અનુનાદની સ્થિતિ એ શું થાય અનુનાદની ઘટના થાય તો શું થાય તો અનુનાદની ઘટનામાં તમને ખબર છે એક્સી બરાબર એક્સેલ થાય ધેર ફોર ફાઇવ ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ આ બંને સરખા એટલે ઝીરો થઈ ગયા ટેન ઇનવર્સ ઝીરો તમે ટેન ઇનવર્સ આ બંને સરખા લખો એટલે ઝીરો લખો છો તો ટેન ઇનવર્સ બરાબર ઝીરો એટલે શું થઈ જાય છે ફાઇવ બરાબર ઝીરો મળશે ઝીરો ડિગ્રી શું મળશે ઝીરો ડિગ્રી તો અગેન આપણી પાસે સૂત્ર છે પી બરાબર આઈ કોસ અથવા પી બરાબર આઈ સ્ક્વેર ઝેડ કોસ અને કોસ ઝીરો એટલે વન જ્યાં કોસ ઝીરો બરાબર વન ધેટ્સ ફોર પી ઇઝ વન એટલે કે વીઆઈ અને અથવા આ બાજુ આપણને મળશે પી ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર ઝેડ અથવા તો સ્ક્વેર આર આવું લખો તો પણ ચાલે એટલે એમ કહે છે કે અનુનાદની એલસીઆર શ્રેણી પરિપથમાં જો અનુનાદની ઘટના થાય તો પરિપથમાં પરિપથમાં મહત્તમ પાવર વ્યય થતો હોય છે મહત્તમ પાવર વે થતો હોય છે તો આ થઈ આખી થિયરી કમ્પ્લીટલી પાવર વેની એસી પરિપથમાં પાવર વે એમઆઈ એલ સી આર શ્રેણી પરિપથ વિદ્યાર્થી મિત્રો કયો પરિપથ એલ સી આર શ્રેણી પરિપથ તો હું આશા રાખીશ કે તમે આને લખીને તૈયાર કરશો અને હજુ પણ મારી ચેનલ જો સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેવું જેથી તમને ધોરણ નવ ધોરણ દસના ગણિતના બધા જ વિડીયો ધોરણ બાર સાયન્સ ફિઝિક્સના બધા જ ચેપ્ટરોનો અભ્યાસ સરળતાથી તમે કરી શકશો